બધાય ને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જશો ને? આજે અમે જઈ રહ્યા છીએ પ્રાચી તીર્થધામ મોક્ષ પીપળો. કહેવાય છે કે 100 વાર કાશી 1 વાર પ્રાચી. આજના વિડીયોમાં આપણે પ્રાચીના મોક્ષ પીપળાનો શ્રી કૃષ્ણ સાથેનો નાતો તેના વિશે જાણીશું. તો બન્યા રહેજો. તો આપણે હવે પહોંચી ગયા છીએ પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો. એટલે તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો. કહે છે કે આ જ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. આ જ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા. સંતાનો તેમના પિતૃઓની મુક્તિ અર્થે, તેમની તૃપ્તિ અર્થે શક્ય એટલા પ્રયાસ કરતા હોય છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમે ઘરમાં રહીને પણ આસ્થા સાથે પિતૃઓ માટે તર્પણ કરો છો તો તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈ જાય છે. અને આ તર્પણ વિધિ જો કોઈ તીર્થધામમાં કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થનારું પુણ્ય અનેક ગણું વધી જાય છે. પણ આજે અમારે પિતૃ મોક્ષાર્થે સર્વોત્તમ મનાતી એ ભૂમિની વાત કરવી છે કે જે કાશી કરતાં પણ સવિશેષ મહત્વ ધરાવે છે. આ ભૂમિ એટલે પ્રાચી તીર્થ, જેના વિશે કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. પ્રાચી તીર્થ ક્ષેત્ર એ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં વિદ્યમાન છે. લોકમાન્યતા અનુસાર પ્રાચીનો મોક્ષ પીપળો એટલે તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો. કહે છે કે આ જ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. આ જ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા. સૌથી મહત્વની વાત તો એ છે કે સ્વયં શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને શ્રીમદ ભાગવતનું જ્ઞાન આ જ પીપળાની નીચે આપ્યું હોવાની માન્યતા પ્રચલિત છે. આ પીપળાનું માધ્યમ ઈ છે. આજથી 5,500 વર્ષ પહેલા આ પીપળો જયારે મહાભારતનું યુદ્ધ થયું તઈ 100 કૌરવ ભાઈઓ મરાણા હતા. યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આ યુદ્ધમાં તો હું જીતો, પણ મેં જેને માર્યા એ તો મારો પરિવાર છે, તો મારે એને મોક્ષ ક્યાં કરવા? એટલે ભગવાને કીધું કે તમે 68 તીર્થની યાત્રા કરો અને જે તીર્થમાં પૂર્વવાહિની સરસ્વતી આ જે નદી છે એનું નામ છે સરસ્વતી, એ સૂર્યની સામે 450 ડગલાનું આહવન કરી સોમનાથ દરિયામાં વળી જાય છે. સરસ્વતી નદીના 5 પ્રવાહ, એક હિમાલયમાં છે, એક અલ્હાબાદમાં છે, એક સિદ્ધપુર પાટણમાં છે, એક કચ્છના રણમાં ગુપ્ત છે, અને 5મી નદિયા. એટલે યુધિષ્ઠિર બધા તીર્થોમાં ફરતા ફરતા અહીંયા આવી અહીંયા તર્પણ કરી પિંડદાન કરી આજથી 5,500 વર્ષ પહેલા આ પીપળો ધર્મરાજા કહેતા યુધિષ્ઠિરે વાવી પાંચે પાંડવોએ લોક પરથી મોટો કરી પહેલું પાણી પાંચે પાંડવોએ પાય એના ઓ કૌરવ ભાઈઓનો મોક્ષ કર્યો. ત્યારબાદ કૃષ્ણ ભગવાનને ગાંધારીએ શ્રાપ આપ્યો કે ભગવાન, તમે જો તારક ને તો મહાભારત નો તાર, પણ તમે માથે રે મારા પરિવારનો નાશ થયો એમ તમારા પરિવારનો નાશ થઈ જાય. એટલે સોમનાથમાં 56 કોટી યદુનંદન આહિર પરિવાર હતો, એ બધા કપી ગયા. કૃષ્ણ ભગવાને આવી આ પીપળે પાણી રેડી યાદવપુરની મોક્ષ ગતિ કરી અને આ પીપળાને આ ભૂમિને કૃષ્ણ ભગવાને વરદાન આપ્યું કે કળિયુગમાં કોઈ પણ મનુષ્ય કોઈ પણ ટાઈમે અહીંયા પાણી પાછે
એને સાત પેઢીના પુત્રોને મોક્ષ દેવાની જવાબદારી મારી. એટલે 16 વાત પાછી અને 1 વાત પ્રાચી, તમે તમારા ગામને પીપરે પાણી રેડો, એ તમારો પરિવાર. અહીંયા દરેક વ્યક્તિ 3 લોટા પાણી પાવાનું, પહેલો લોટો તમારો પરિવાર, બીજો તમારું મોહાત અને ત્રીજો તમારું માવતર. ઓલ ઇન્ડિયામાં, આખા ભારતમાં 3 પરિવાર એકી સાથે પાણી પીવે, એકી સાથે મોક્ષ પામે, આ એક જ મોક્ષ પીપડો છે. મારું નામ છે પંડ્યા હરસુખભાઈ મુકુંદરા. મારો મોબાઈલ નંબર છે 99241888950. જય ગુરુ. કાર્તિક માસે કૃષ્ણ પક્ષે સપ્તમ યામ કીધો, મનમાં બોલો મમ સકલ મન ઇચ્છિત મનોકામના સિદ્ધિ અર્થ મમ ગૃહે ધન ધાન્ય પુત્ર પૌત્રાદી પ્રાચી સરસ્વતી ગંગા મહાતીર્થે પિત્રો સર્વપિત્રો મોક્ષાર્થે આટલું પણ વિધિયો હાથ જોડી રાખો. હે પિતૃદેવ, અમારી પેઢીમાં માયા ઓળા ગતિયા ભૂગતિયા જાણિયા અજાણિયા વંશમાં કુળમાં ગોત્રમાં કાકાના કુટુંબના મોક્ષાલના કુટુંબના સાચરાના સર્વપુત્રો પાણી પીઓ, મોક્ષ ગતિ પામો, સ્વર્ગમાં વાસ કરજો, અલોય કરજો, તમારા કુટુંબ પરિવાર સુખી રાખજો અને તમારા શ્રીમદ ભાગવતનું તો શ્રવણ માત્ર જીવ માત્રને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે, ત્યારે પ્રાચીમાં તો એ પીપળો વિદ્વાન છે કે જેને સ્વયં શ્રી કૃષ્ણના મુખે ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત થયું. અને એટલે જ પ્રાચીએ મૂળે તો શ્રાદ્ધ કર્મ માટેની ભૂમિ છે. અહીં 84 પ્રકારના શ્રાદ્ધ ક્રમ થાય છે, પણ દરેક શ્રાદ્ધ કર્મ પૂર્વે સર્વ પ્રથમ પીપળા પાસે જ સંકલ્પ લેવામાં આવે છે. અહીં પ્રગટ સરસ્વતી પ્રવાહિત થઈ રહી છે. ઉત્તરાખંડના માણા ગામ સમીપે સરસ્વતીનું પ્રગટ સ્થાન આવેલું છે, પરંતુ આ સરસ્વતીના નીર થોડા અંતરે વહીને પુનઃ લુપ્ત થઈ જાય છે. કહે છે કે સરસ્વતીના તેજ નીર પુનઃ પ્રાચીમાં પ્રવાહિત થાય છે. અહીં આ પ્રગટ સરસ્વતીના તેમજ મોક્ષ પીપળાના દર્શનનો અધકેરો મહિમા છે. પ્રાચીમાં આવનારા શ્રદ્ધાળુઓ આસ્થા સાથે મોક્ષ પીપળા પાસે સંકલ્પ લે છે, તેને જળ અર્પણ કરે છે અને પિતૃઓની મુક્તિ અર્થે પ્રાર્થના કરે છે. એટલું જ નહીં, અહીં તો કહેવત પ્રચલિત છે કે જે જમાડશે તે રમાડશે, અર્થાત અહીં શ્રાદ્ધ કર્મ કરાવવાથી દંપતીની સંતાનની કામના પણ પરિપૂર્ણ થઈ જાય છે. એટલે કે ભક્તોના સર્વ મનોરથોને સિદ્ધ કરનારો છે પ્રાચીનનો મોક્ષ પીપળો. આ હું બોલી તે પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે, તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. આ ગોવિંદેશ્વર મહાદેવ અહીં છે.
જે ખૂબ જ પ્રાચીન છે તેના પણ આપણે દર્શન કરીશું. અહીં આપણને સરસ રીતે દર્શન થઈ રહ્યા છે. વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ.